વડોદરા મહાનગરપાલિકાના વડી કચેરી ખાતે મેયરને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ. હિન્દુ ધર્મમાં તમામ તહેવારો વિવિધ મહત્વ છે, ત્યારે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, જેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવતી હોય છે, ત્યારે રક્ષાબંધનની અગાઉ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નગરસેવક બહેનો દ્વારા મેયર નિલેશ રાઠોડ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના અમારા જેટલા બી ચૂંટાયેલા બહેનો છે, એ બહેનો દ્વારા આજે જે આપણો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનનો જે આવી રહ્યો છે, એના અનુસંધાનમાં આજે મને તમામ મારા બહેનોએ મને રાખડી બાંધી મને આશીર્વાદ આપ્યા છે. હું તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે અમારા મહાનગરના જે સફાઈ સેવિકા બહેનો છે, તેઓએ પણ આજે મને આશીર્વાદ આપી અને મને રાખડી બાંધી છે. તો આશીર્વાદથી કોઈ મોટી વસ્તુ નથી હોતી. મને તમામ લોકોના આશીર્વાદ મળતા રહ્યા છે, બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું. ભારતીય વર્ષના ઇતિહાસમાં જોવા જઈએ તો સંસ્કૃતિ અને તહેવારોનું ખૂબ મહત્ત્વ છે. આપણે બધા જોઈએ છીએ કે આવનાર પર્વ રક્ષાબંધનનું પર્વ અને ભાઈ બહેનનો આ પવિત્ર રિશ્તો જે પ્રકારે આપણે ઊંચાઈ સાથે ઉજવીએ છીએ, એમાં આજે વડોદરા કોર્પોરેશનની કચેરીએ માનનીય ડેપ્યુટી મેયરની આગેવાનીમાં તમામ મહિલા કાઉન્સિલરો એમના શુભ આશયથી આજે અમારી સાથે મેયર ચેરમેનની રક્ષા કાજે, એમની પણ રક્ષા કાજે અને શહેરની રક્ષા કાજે આ વિષયને લઈને આવે છે અને આપણા માધ્યમથી આવનાર સમય વડોદરા શહેર માટે ખૂબ સારી રીતે સ્વાસ્થ્ય સાથે, રક્ષા સાથે, સલામતી સાથે આગળ વધે એવી શુભેચ્છા સાથે. ભારતીય સંસ્કૃતિના આપણા જે બધા તહેવાર છે એમાંનો એક તહેવાર એટલે રક્ષાબંધન. અને આ રક્ષાબંધનના પર્વ બે દિવસે જ્યારે આવી રહ્યું છે ત્યારે હું અને મારા સાથી સૌ કોર્પોરેટરશ્રીઓ, વડોદરાના પ્રથમ નાગરિક એવા નિલેશસિંહ રાઠોડ અને સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈને અમે અહીંયા રાખડી બાંધી છે. સંસ્કૃતિ પરંપરાગત મહારાષ્ટ્રીયન લોકોમાં જે ઔક્ષણ કરે છે એવી રીતના એમને ઔક્ષણ કરીને અમે રાખડી બાંધી છે. રક્ષાબંધન એટલે બેને ભાઈને રાખડી બાંધી છે અને એ રાખીને સાક્ષી માનીને ભાઈને બહેનનું રક્ષણ કરવાનું એ આજે એ સંકલ્પ લે છે. ત્યારે આ ભાઈના સંકલ્પ સાથે બહેનોનું પણ એટલું જ કર્તવ્ય છે કે બહેન ભાઈ આપણો ખૂબ આગળ વધે, ખૂબ સારી પ્રગતિ કરે અને સાથે સાથે આખા આપણા વડોદરા શહેરને જે જવાબદારી લઈને કામ કરી રહ્યા છે એ જવાબદારીમાં આગળ વધે અને સાથે સાથે ખૂબ સારું આયુષ્ય, લાંબુ આયુષ્ય એમને પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ સાથે અમે અહીંયા આવ્યા છે અને રક્ષાબંધનનું પર્વ અહીંયા ઉજવ્યું છે.